जय श्री कृष्ण मित्रों, आज आप सुरती खमण एटले कि वाटीदाळना खमण बनावीशुं। अहीं हूँ तमारी साथे सूरतना कंदोईनी सीक्रेट टिप्स पण शेर करीश, जेथी करीने तमारा वाटीदाळना खमण एकदम परफेक्ट बने। तमे जोई शको छो कि आ खमण केटला जाळीदार बन्या छे, केटला पोचा बन्या छे। तो एकदम कंदोई जेवा वाटीदाळना खमणनी रेसिपी जोवी होय तो विडियो ने स्कीप बिलकुल भी नहीं करता। अने वीडियो ने अत्यारे एक लाइक आपी दो। आ वीडियो ने तमारे वधारे में वधारे लोको साथे शेर करवानो छे अने फ्रेंड्स आ वीडियो ने 10,000 लाइक सुधी तो पहुँचाड़वानो छे। तो चलो रेसिपी शुरू करिए। चैनल पर नवा होय तो नीचे आपेलू लाल कलर नू सब्सक्राइब बटन प्रेस करी लो, बाजू में आपेलू बेल आइकन प्रेस करी ऑल नोटिफिकेशन प्रेस करजो तो तमने अमारा आवनार बधा ज नवा वीडियोसना नोटिफिकेशन मळता रहेशे। सौ प्रथम अहींया मैं 1.5 कप चणानी दाळ लीधी छे। आ दाळ ने आपणे 7 થી 8 કલાક માટે પલાળીને રાખવાની છે। ફ્રેન્ડ્સ, દાળ જેટલી સારી રીતે પલળેલી હશે, ફૂલેલી હશે, એટલા જ તમારા વાટીદાળના ખમણ સોફ્ટ અને સ્પોન્જી બનશે। આ અમારી પહેલી ટિપ છે। આ દાળને આપણે પલાળીએ એ પહેલાં આપણે એને સારી રીતે 3 થી 4 વખત પાણીથી ધોઈ લઈશું। પાણી ચોખ્ખું ના થાય ત્યાં સુધી 3 થી 4 વખત આ દાળને મેં ધોઈ લીધી છે। તમે જોઈ શકો છો કે અહીંયા પાણી એકદમ ચોખ્ખું થઈ ગયું છે। હવે આ દાળની ઉપર 2 ઇંચ જેટલું પાણી રહે એટલું પાણી એડ કરીને દાળને આપણે 7 થી 8 કલાક માટે પલાળીને રાખીશું। ફ્રેન્ડ્સ, અહીંયા 8 કલાક થઈ ગઈ છે અને આપણી દાળ જે છે એ ફૂલીને ડબલ થઈ ગઈ છે, એકદમ સોફ્ટ થઈ ગઈ છે। આ રીતે દાળ પલળે ત્યારે જ તમારા વાટીદાળના ખમણ એકદમ સોફ્ટ અને સ્પોન્જી બને છે। તો દાળ આ રીતે નરમ થઈ જવી જોઈએ। હવે આમાંથી આપણે બધું જ પાણી કાઢી લઈએ। પાણી કાઢ્યા પછી આપણે દાળને મિક્સર જારમાં એડ કરીશું। અહીંયા ફ્રેન્ડ્સ, મેં અડધા ભાગની દાળ અત્યારે મિક્સર બાઉલમાં એડ કરી છે અને આટલી દાળમાં હું 1/2 કપ દહીં એડ કરું છું। ઘરનું દહીં છે। આ દહીં વધારે પડતું ખાટું ના હોવું જોઈએ, મીડિયમ ખાટું હોવું જોઈએ અને આને મેં આ રીતે કકરું દળી લીધું છે। ફ્રેન્ડ્સ, આ દાળને વધારે એકદમ ઝીણી નથી દળવાની અને વધારે જાડી પણ નથી દળવાની। આ દાળને કકરી રહે એટલી જ દળવાની છે। કેટલું કકરું રાખવાનું છે એ પણ હું તમને બતાવું છું, કારણ કે કકરું રાખવાનું કહીએ તો એમાં પણ કન્ફ્યુઝન થતું હોય છે। માર્કેટમાં જે ઝીણી સોજી આવે છે એને આપણે જ્યારે પલાળીએ ત્યારેનું જે ટેક્સચર હોય એ પ્રમાણે આપણે આ દાળને દળવાની છે। વધારે ફાઇન પેસ્ટ નથી બનાવવાની। જો તમે આને એકદમ ઝીણી દળી લેશો તો તમારા ઢોકળા સારી રીતે ફૂલશે નહીં અને એકદમ જાડી દળશો તો તમારા ઢોકળા સ્પોન્જી નહીં બને। હવે આમાં આપણે 1/2 ટીસ્પૂન એટલે કે જે ઇનોનું પેકેટ આવે છે, 1/2 પેકેટ અહીંયા મેં ઇનો એડ કર્યું છે અને 1 ટીસ્પૂન મીઠું એડ કર્યું છે। આ બંને વસ્તુને આપણે સારી રીતે ચલાવીને મિક્સ કરી લઈશું। ઇનો અને મીઠું સારી રીતે મિક્સ થાય બેટરમાં એટલે આપણે ઇનોની ઉપર 2 ચમચી પાણી એડ કરીશું અને આને આપણે સારી રીતે ચલાવીને મિક્સ કરીશું। ફ્રેન્ડ્સ, આ કંદોઈની બીજી સિક્રેટ ટિપ છે જેનાથી વાટીદાળના ખમણ એકદમ સોફ્ટ અને સ્પોન્જી બનતા હોય છે। હવે આને આપણે આથવા માટે મૂકવાના છે। આથવા માટે જ્યારે આપણે આ બેટરને મૂકીએ ત્યારે જ ઇનો એડ કરવાથી ઢોકળા વધારે સોફ્ટ બનતા હોય છે। મને આ બેટર થોડુંક થીક લાગ્યું એટલે મેં થોડુંક પાણી એડ કર્યું છે। ફ્રેન્ડ્સ, હવે ઢાંકીને આને આપણે આથો લાવવા માટે મૂકી દઈએ। આને કોઈ પણ ગરમ જગ્યાએ મૂકશો તો સારી રીતે આથો આવી જશે। હું અત્યારે આને તડકામાં મૂકું છું, 7 કલાક માટે આપણે એને તડકામાં મૂકીશું તો સરસ આથો આવી જશે। ફ્રેન્ડ્સ, 7 કલાક થઈ જાય એટલે સૌથી પહેલું સ્ટેપ આપણે સ્ટીમરમાં પાણીને ગરમ કરવા મૂકીશું। જ્યારે પણ તમે ખમણ કે ઢોકળા બનાવો તો ઢોકળા કે ખમણના બેટરમાં ઇનો કે સોડા એડ કરો એ પહેલાં જ સ્ટીમરમાં પાણીને ગરમ કરવા મૂકી દેવાનું અને પછી ઢોકળાનું બેટર તૈયાર કરવાનું। હવે આમાં આપણે 1/2 ચમચી હળદર ઉમેરીશું અને 2 ચમચી આદુ અને મરચાંની પેસ્ટ ઉમેરીશું। અહીં અમે તીખા લીલા મરચાં લીધા છે જેના લીધે સુરતી ખમણનો ટેસ્ટ વધારે સારો આવશે, સ્પાઇસી હશે તો ખાવાની વધારે મજા આવશે। 1/2 ચમચી હું અહીંયા મીઠું ઉમેરું છું। મીઠું તમે તમારા ટેસ્ટ મુજબ વધારે કે ઓછી માત્રામાં લઈ શકો છો। જ્યારે આપણે આ બેટરને આથો લાવવા માટે મૂક્યું હતું ત્યારે પણ મીઠું એડ કરેલું હતું। હવે અહીંયા ફ્રેન્ડ્સ, મેં 2 ટેબલસ્પૂન જેટલું ઓઇલ એડ કર્યું છે। તેલ એડ કરવાથી ઢોકળા સોફ્ટ બનશે અને ખાવામાં વધારે મજા આવશે। આને આપણે સારી રીતે ચલાવીને મિક્સ કરી લઈએ। ફ્રેન્ડ્સ, મને આ બેટર થોડુંક થીક લાગી રહ્યું છે એટલે આપણે એમાં પાણી એડ કરીશું। 1/4 કપ જેટલું મેં પાણી અત્યારે એડ કર્યું છે। બેટરની કન્સિસ્ટન્સી પણ હું તમને બતાવી દઉં છું કે કેવી રાખવાની છે। આ રીતે બેટરની કન્સિસ્ટન્સી રાખવાની છે, વધારે પતલી પણ નથી કરવાની
અને આ બેટરને વધારે જાડું પણ નથી રાખવાનું, એકદમ મીડિયમ બેટર તૈયાર કરવાનું છે. આ રીતે તમે જોઈ શકો છો આની કન્સિસ્ટન્સી. અહીંયા જો તમે બેટરને વધારે પતલું રાખશો તો તમારા ઢોકળા સારી રીતે ફૂલશે નહીં અને ચડવામાં ખૂબ જ વધારે વાર લાગશે. અને જો તમે આ બેટરને વધારે થિક કરશો તો પછી એ ખાવામાં મજા નહીં આવે, થોડાક હાર્ડ બનશે. અત્યારે આખું બેટર હું એક સાથે જ બનાવી રહી છું એટલે મેં આખું પેકેટ ઇનો એડ કર્યું છે. જો તમે અડધા બેટરનું ખમણ બનાવવા માંગતા હોય અને અડધું બેટર રાખી મૂકવા માંગતા હોય તો પણ તમે કરી શકો. અડધા બેટરમાં અડધું પેકેટ ઇનો યુઝ કરવાનો. પહેલાં એક થાળી સ્ટીમ કરી લેવાની, પછી જ્યારે તમે બીજી થાળી સ્ટીમ કરો ત્યારે બાકીનો અડધા બેટરમાં અડધું પેકેટ ઇનો એડ કરી દેવાનું. ફ્રેન્ડ્સ, મેં અહીંયા આખું બેટર રેડી કરી લીધું છે. હવે આપણે થોડોક પણ સમય વેસ્ટ નહીં કરીએ, તરત જ આપણે ઢોકળાની થાળીમાં એને એડ કરવાનું છે. અત્યારે હું આ ઢોકળાની થાળીને ઓઇલથી ગ્રીસ કરી લઉં છું. અહીંયા હું એક સાથે બંને થાળીને સ્ટીમ કરવા મૂકવાની છું અને બંનેને મેં સારી રીતે આ રીતે ઓઇલથી ગ્રીસ કરી લીધું છે. મેં જેટલું બેટર બનાવ્યું છે એ આ બંને થાળીમાં એડ થઈ જશે. બંને થાળી આટલા બેટરથી ભરાઈ જશે અને આપણે આ થાળીને આ રીતે ભરી લેવાની છે. તરત જ આપણે આને સ્ટીમ કરવા મૂકીશું. મેં સ્ટીમરમાં જે પાણી ગરમ કરવા મૂક્યું હતું એ પણ સારી રીતે ગરમ થઈ ગયું છે. બંને થાળી હું એક સાથે મૂકી દઉં છું. ફ્રેન્ડ્સ, તમે ઈચ્છો તો એક એક થાળીને પણ સ્ટીમ કરી શકો છો, અલગ અલગ પણ સ્ટીમ કરી શકો છો. હવે ઢાંકીને આપણે ગેસની ફ્લેમને ફૂલ ઉપર કરીશું અને 20-25 મિનિટ માટે સુરતી ખમણને સ્ટીમ થવા દઈશું. ફ્રેન્ડ્સ, મેં મારી ચેનલ ઉપર નાયલોન ખમણની રેસીપી પહેલેથી આપેલી છે. એકદમ સરસ સોફ્ટ જાળીદાર ખમણ બને છે અને ત્યાં મેં બધી ટિપ્સ પણ શેર કરેલી છે. હું તમને લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, તમે ત્યાં જઈને જોઈ શકો છો. ફ્રેન્ડ્સ, અહીંયા 20-25 મિનિટ થઈ ગઈ છે, આપણે ચેક કરી લઈએ. આપણા સુરતી ખમણ જે છે એ સરસ રીતે સ્ટીમ થઈ ગયા છે અને અહીંયા અત્યારે મને થોડુંક વરાળનું પાણી દેખાઈ રહ્યું છે. તો આપણે ગેસની ફ્લેમને ફૂલ ઉપર રાખીશું અને 5 મિનિટ માટે આપણે એને સ્ટીમ થવા દઈશું. તો આની ઉપર જે આ વરાળનું પાણી દેખાઈ રહ્યું છે એ બધું સુકાઈ જશે. તો ફ્રેન્ડ્સ, અહીંયા 5 મિનિટ થઈ ગઈ છે અને વરાળનું પાણી પણ સુકાઈ ગયું છે. હવે આપણે ગેસની ફ્લેમને બંધ કરીએ અને આ થાળીને આપણે બહાર કાઢીશું. આ ખમણને આપણે થોડાક ઠંડા થવા દઈશું 10 મિનિટ માટે અને 10 મિનિટ પછી આપણે એને કટ કરી લઈશું. તમે આ સુરતી ખમણને તમારા મનપસંદ શેપથી કટ કરી શકો છો. અત્યારે હું આને સ્ક્વેર શેપમાં કટ કરી રહી છું. ખમણ ઠંડા થાય પછી જ એમાં કટ લગાડવાના. હું તમને અત્યારે 2 પીસ બતાવું છું કેવા બન્યા છે આપણા ખમણ. તમે જોઈ શકો છો કે એકદમ સરસ જાળીદાર સોફ્ટ અને સ્પોન્જી આપણા આ સુરતી ખમણ તૈયાર થયા છે. ફ્રેન્ડ્સ, આ સુરતી ખમણ ગરમ ગરમ હોય ત્યારે એને તેલ સાથે ખાવાની વધારે મજા આવે છે. વઘાર વગર પણ એ સરસ લાગતા હોય છે, પણ વઘાર કર્યા વગર તો ખમણ અધૂરા છે. તમે જોઈ શકો છો કે આ કેટલા સરસ જાળીદાર બન્યા છે. ચાલો આપણે એનો વઘાર કરી લઈએ. એ પહેલાં આપણે એને એક બાઉલમાં કાઢી લઈશું. ફ્રેન્ડ્સ, અત્યારે હું આ એક થાળીના ખમણનો જ વઘાર કરું છું એટલે અત્યારે આ બધા જ ખમણ મેં બાઉલમાં કાઢી લીધા છે. હવે આને આપણે લીલા ધાણાથી ગાર્નિશ કરી લઈશું. ત્યારબાદ ફ્રેન્ડ્સ, આપણે એક કઢાઈમાં 3 ટેબલસ્પૂન જેટલું ઓઇલ ગરમ કરવા મૂકીએ. ઓઇલ સારી રીતે ગરમ થઈ જાય એટલે 1 ચમચી રાઈ ઉમેરીશું, થોડાક લીલા મરચાં ઉમેરીશું અને અહીંયા આપણે લીમડો ઉમેરીશું, 1 ચમચી સફેદ તલ ઉમેરીએ. હવે આપણે એમાં 1/2 કપ પાણી એડ કરીશું. જ્યારે આપણે નાયલોન ખમણ બનાવતા હોઈએ છીએ ત્યારે પાણીનું પ્રમાણ વધારે રાખવાનું હોય છે, પણ સુરતી ખમણમાં થોડુંક જ પાણી એડ કરવાનું હોય છે. સારી રીતે ઉકળી જાય પછી આપણે આ વઘારને ખમણની ઉપર આ રીતે એડ કરી દઈએ. ત્યારબાદ ફ્રેન્ડ્સ, આપણે આની ઉપર ટોપરાની છીણને ભભરાવીશું. તમને પસંદ હોય તો તમે એડ કરો, જો ના પસંદ હોય તો તમે સ્કીપ કરી શકો છો. આને હું એક વખત આ રીતે મિક્સ કરી લઉં છું. તો ફ્રેન્ડ્સ, આપણા આ સુરતી ખમણ રેડી છે. ખૂબ જ સરસ સોફ્ટ અને સ્પોન્જી બને છે. આને આપણે સર્વ કરી લઈએ. તો ફ્રેન્ડ્સ, કેવી લાગી તમને આ મારી સુરતી ખમણની રેસીપી મને કોમેન્ટમાં જરૂરથી લખીને જણાવજો. અત્યારે હું આને ટોપરાની છીણથી ફરીથી ગાર્નિશ કરી લઉં છું. ફ્રેન્ડ્સ, આ રેસીપીને એક વખત ટ્રાય જરૂરથી કરજો. કોઈ પણ પ્રશ્ન હોય તો તમે અમને કોમેન્ટમાં પૂછી શકો છો, હું તમને ત્યાં પૂરો આન્સર આપવાની કોશિશ કરીશ. ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે અમારા આ સુરતી ખમણ કેટલા સરસ જાળીદાર બન્યા છે, કેટલા સોફ્ટ અને કેટલા સ્પોન્જી બન્યા છે. તો ફ્રેન્ડ્સ, આ સુરતી ખમણની રેસીપી માટે એક લાઇક જરૂરથી આપજો. તમને વિડીયો ગમ્યો હોય તો લાઇક આપજો, તમારા મિત્રો સાથે શેર કરજો
અને જો તમે ચેનલ ઉપર નવા હોય, ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો, બાજુમાં આપેલું બેલ આઇકન પ્રેસ કરજો તો જ તમને બધા નવા વિડીયોઝના નોટિફિકેશન મળતા રહેશે. અત્યારે હું આ ખમણને લીલી ચટણી સાથે એન્જોય કરું છું. તમે વિડીયોને લાઇક આપો. આ બધા જ વિડીયોઝને જો હિન્દી લેંગ્વેજમાં જોવા હોય તો અમારી હિન્દી સિંધી ફૂડ ચેનલને આજે જ સબસ્ક્રાઇબ કરો. ત્યાં બધા જ વિડીયો હિન્દી લેંગ્વેજમાં અવેલેબલ છે.